नमस्कार मित्रों, ताजा महत्वना समाचार। कोरोना बेकाबू अने मच्छो हाहाकार, नवो वेरिएंट अने एक दर्दी थी 18 लोको संक्रमित, हॉस्पिटल अने स्मशानोमां लाशोना ढगला, सरकार आवी एक्शनमां, पीएम मोदी स्वप्न जेवा समाचार जाणता पहेला तमे जो चेनलमां नवा हो तो खास मित्रों आपणी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अने उपयोगी समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं। ऑडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने मोकली आपजो। पीएम मोदी नु स्वप्न पूर्ण, केंद्रीय मंत्री स्मृति ईरानीए कह्युं छे के पीएम मोदी युवानी मां तेनी डायरी मां जे न्यू इंडिया ने यंग इंडिया नु सपनुं जोयुं हतुं ते पूर्ण थई रह्युं छे। आजे मात्र 8 वर्षमां भारत विश्वनी सौथी पांचमी मोटी अर्थव्यवस्था तरीके उभरी आव्युं छे। पीएम मोदीना नेतृत्वमां युवानोए आगेकूच करी छे। स्किल इंडिया, स्टार्टअप इंडिया, मेकअप इंडिया, डिजिटल इंडिया जेवी योजनाने कारणे आजे युवानो सशक्त थया छे। ત્યારબાદ ભારત કોરોના અપડેટ, ચીન જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં અચાનક વધારો થતાં ભારત સરકારે તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે, સાથે બધા રાજ્યોને ટેસ્ટ વધારવા નિર્દેશ આપ્યો છે। જો છેલ્લા 24 કલાકમાં કોરોનાની દર્દીની સંખ્યા પર નજર કરીએ તો ભારતની હાલ સ્થિતિ નિયંત્રણમાં છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 131 દર્દી નોંધાયા છે, જે સક્રિય દર્દીઓની સંખ્યા 3408 છે। આગળના સમાચાર, વિશ્વમાં કોરોનાના વધી રહેલા કેસ બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી છે। આજે મળેલી બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી, જેમાં નીતિ આયોગના સદસ્ય વીકે પોલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। ડોક્ટર પોલે કહ્યું કે જેણે બુસ્ટર ડોઝ નથી લીધો તેઓ જરૂરથી લગાડાવે, ઉપરાંત માસ્કનો પ્રયોગ કરે, ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળે। જો કે વિમાની સેવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જે પણ નિર્ણય લેવાશે અમે ઝડપથી તમને પહોંચાડતા રહેશું। તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો। હવે કોરોના બેકાબુ અને સ્મશાન અને હોસ્પિટલમાં મૃત્યુના ઢગલા, ચીનમાં હાલ કોરોનાની સ્થિતિ ભયજનક છે। અહીં હોસ્પિટલો ખાલી નથી અને દવાઓ પણ ઉપલબ્ધ નથી, કોલ્ડ સ્ટોરેજ ફૂલ છે, સ્મશાનમાં વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે। ચીની સરકાર કોરોનાને મૃત્યુના આંકડા છુપાવી રહી છે। સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે લાંબી કતારોને ઝડપથી નિકાલ કરવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓ મુજબ સ્થિતિ એટલી બધી ખરાબ છે કે મૃતદેહોને ટ્રેક કરવાનું પણ અશક્ય છે। આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ અને મચ્યો હાહાકાર, સ્થિતિ એટલી બધી ખરાબ છે કે એની હોસ્પિટલમાં તમામ બેડ ભરાઈ ગયા છે, દવાઓ પણ ખતમ થઈ રહી છે। નિષ્ણાંતો કહે છે કે આ વિનાશનું કારણ કોરોનાનું નવું વેરિયન્ટ BA.7 છે। આનાથી સંક્રમિત એક દર્દી સરેરાશ 10-18 લોકોને સંક્રમિત કરી શકે છે। તેના લક્ષણોમાં શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, તાવ, ઉલટી અને ઝાડાનો સમાવેશ થાય છે।